ઉદાહરણ પંદર રકમમાં છે કે ટીવી એકવીસ હજારમાં ખરીદવામાં આવ્યું હતું એક વર્ષ પછી તેની કિંમતમાં પાંચ ટકા ઘટાડો થાય છે એટલે કે અત્યારે માની લો કે ટીવીની કિંમત એકવીસ હજાર છે આવતા વર્ષે તેની કિંમત પાંચ ટકા ઘટી જાય છે તો આવતા વર્ષે તેની કિંમત જે ઓછી થાય છે તે કેટલી હશે તે આપણે શોધવાનું છે તો આપણે એક કામ કરીશું કે આ પાંચ ટકા એટલે કેટલા થાય એકવીસ હજારના પાંચ ટકા કેટલા થશે તે શોધી લઈએ અને તેને એકવીસ હજાર માંથી બાદ કરી લઈશું તો આપણે સાદા વ્યાજથી આ કામ કરી શકીએ કેમ કે આમાં ચક્રવૃદ્ધિ વ્યાજની કોઈ જરૂર નથી પડતી એક વર્ષનું જ છે તો સાદા વ્યાજથી સરળતાથી કામ પતી જશે તો પી છે એકવીસ હજાર આર છે પાંચ ટકા અને સમયગાળો છે એક વર્ષનો ચ ગણતરી કરીએ સાદા વ્યાજના સૂત્રથી કે ઘટાડો જે થાય છે તે આપણને આ પીઆરએન છેદમાં સો વાળા સાદા વ્યાજના સૂત્રથી મળી જશે કિંમત મૂકીએ એકવીસ હજાર આર પાંચ છેદમાં સો સો છે એટલે બે ઝીરો બધું સરળતાથી એકવીસ ગુણ્યા પાંચ કરો અને પાછળ એક ઝીરો લગાડી દો જે બસો દસમાં છે તે તો એકવીસ એકસો પાંચ ને એક ઝીરો એટલે એક હજાર પચાસ રૂપિયા ઘટી જાય છે તો એકવીસ હજારમાંથી આટલા રૂપિયા ઓછા થાય તો કેટલા રૂપિયાની ટીવી બની ગઈ હવે એક વર્ષ પછી તો એક વર્ષની અંતે નવી કિંમત જે મળશે તે એકવીસ હજારમાંથી એક હજાર પચાસ બાદ કરો એટલે ઓગણીસ હજાર નવસો પચાસ રૂપિયાની ટીવીની કિંમત હવે થઈ ગઈ તો આ સાદા વ્યાજની પદ્ધતિથી તમે ઘટાડા સહિતની રકમ શોધી શકો છો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો નવા નવા વિડીયો જોવા મળશે વિડીયો તમારા ફ્રેન્ડને શેર કરો વિડિયો જોવા માટે થેન્ક યુ